કેશોદ આઝાદ ક્લબ દ્વારા યોજવામાં આવેલ ઓપન ગુજરાત ઇન્વિટેશન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક સમાપન થતાં આયોજકો અને ખેલાડીઓએ અરસપરસ શુભેચ્છા પાઠવી હતી. કેશોદમાં વર્ષોથી કાર્યરત આઝાદ ક્લબ દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા જુદી જુદી રમતોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ગત શનિ રવિના રોજ બે દિવસ માટે ઓપન ગુજરાત ઇન્વિટેશન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ગુજરાતભરના 72 સ્પર્ધકોએ 3 કેટેગરીમાં 94 ઇન્વિટમાં ભાગ લીધો હતો, જેમાં અંડર 40, 40+, 60+ એમ 3 કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય વિજેતાઓને પુરસ્કાર પ્રમાણપત્ર શિલ્ડ આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટમાં સુરેન્દ્રનગરના હિતેન સોલંકીએ ઓપન, 40+, સિંગલ અને ડબલમાં પ્રથમ સ્થાન સાથે પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટનો ખિતાબ મેળવ્યો હતો. મારું નામ હિતેન સોલંકી છે. અમે લોકો સુરેન્દ્રનગરથી આવીએ છીએ અને આઝાદ ક્લબ આયોજિત આ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ જે કેશોદમાં છેલ્લા બે દિવસથી રમાડી એમાં અમે ભાગ લીધો છે. 39+ અને સિંગલ્સ અને ડબલ્સ તથા ઓપન ઇવેન્ટમાં સિંગલ અને ડબલ્સમાં અમે લોકો વિજેતા જાહેર થયા છીએ, તો એ માટે થઈ અને આઝાદ ક્લબ અને તેના ટ્રસ્ટીઓ અને જે કાર્યકર્તાઓ છે એનો ખૂબ ખૂબ આભાર. આજે જે ટુર્નામેન્ટ રમાય છે ત્યારે પ્રેક્ષકો હતા, તમે જ્યારે રમતા હતા તમારો ઉત્સાહ વધારવા માટે તાલીઓ ક્લેપિંગ કરી રહ્યા હતા, ત્યારે એવું તે તમે શું પ્રાપ્ત કર્યું છે કે તમને સફળતા પ્રાપ્ત તરફ લઈ જાય છે? કેશોદ એક નાનું ગામ છે. અમે હું તો પહેલી વખત ટુર્નામેન્ટ રમવા માટે આવેલો છું, પણ જે રીતે બધા પ્લેયરોમાં એન્થુઝિયાઝમ હતું ટુર્નામેન્ટને લઈને અને જે રીતે સપોર્ટ સ્ટાફે કામ કર્યું છે એ ખરેખર સરાહનીય છે. નેક્સ્ટ ટાઈમ જ્યારે બી કેશોદ ટુર્નામેન્ટ થશે તો અમે તો આ વખતે સુરેન્દ્રનગરથી 2 જણા આવ્યા છીએ, પણ આવતા વખતે ચોક્કસ 8-10 જણા અમે અહીંયા રમવા માટે આવીશું. આ ઉપરાંત તમે ક્યાંય ભાગ લીધેલો એમાં સફળતા પ્રાપ્ત કરી હોય? આ ઉપરાંત અમે લોકો જે GSTTA ઓપન ગુજરાત વેટરન રમાય છે એમાં જનરલી બધી જગ્યાએ રમવા જતા જ હોઈએ છીએ. વર્ષમાં 3 ટુર્નામેન્ટ થતી હોય છે અને ત્યાં અમે ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચીએ છીએ. આ સ્પર્ધામાં ગુજરાતના ટોપ રેન્કિંગ ધરાવતા સુરત, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, વેરાવળ અને કેશોદના ટેબલ ટેનિસના ખેલાડીઓ સામેલ થયા હતા. આ ઇન્વેટમાં રેફરી તરીકે જૂનાગઢના બ્રિજેશ જગદીશભાઈ જેઠવા અને જયમીન મહેશભાઈ ઠુમર દ્વારા સેવા આપવામાં આવી હતી. આયોજકોના આયોજનને સ્પર્ધકોએ બિરદાવ્યું હતું, તો આયોજકો દ્વારા પણ આમંત્રિત મહેમાનો, દાતાઓ, ખેલાડીઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. હું ડૉક્ટર અમિતસિંહ વાળા, પ્રમુખ શ્રી આઝાદ ક્લબ કેશોદ. છેલ્લા 2 દિવસથી તારીખ 4 અને 5 માર્ચ 2023ના રોજ આઝાદ ક્લબ કેશોદના પટાંગણની અંદર ઓપન ગુજરાત ઇન્વિટેશન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધાની અંદર 72 જેટલા સ્પર્ધકોએ 96 જેટલી ઇવેન્ટની અંદર ભાગ લીધો. જુદા જુદા વિભાગની અંદર સ્પર્ધકો અમદાવાદ, સુરત, ગાંધીનગર, રાજકોટ, વેરાવળ, અમરેલી, જૂનાગઢ અને કેશોદ આ સ્થળોએથી આવી અને આ સ્પર્ધાને ખરેખર ઉજ્જવળ બનાવી છે. આ સ્પર્ધાની અંદર તમામ સ્પર્ધકોને ઇનામો અને મોમેન્ટોથી નવાજવામાં આવ્યા છે. આ સ્પર્ધામાં જે ખેલાડીઓ આવ્યા છે એ રાજ્યની અંદર જે ટોપ રેન્કિંગની અંદર જે પાર્ટિસિપેન્ટ કરે છે એવા ખેલાડીઓ હતા. અહીં રહેવા જમવાની સુવિધા તેઓને સંતોષ પ્રાપ્ત થયો છે. આવનાર દિવસોની અંદર આનાથી ખૂબ સારી સ્પર્ધાનું અમે આયોજન કરીશું. આ સ્પર્ધામાં અમને જે સહયોગી થયા છે એવા કેશોદના રાજકીય અગ્રણીઓ, સામાજિક અગ્રણીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને જે સ્વૈચ્છિક દાતાઓ છે એઓએ અમને અને લોહાણા વિદ્યાર્થી આશ્રમના સંચાલકો તેઓએ અમને ખૂબ સારો સહયોગ આપ્યો છે અને આ સ્પર્ધાને સફળ બનાવવામાં ઉપયોગી થયા છે. આ તકે જેટલા સ્પર્ધકો આવ્યા છે એ સૌને હું ક્લબ વતી આભાર વ્યક્ત કરું છું અને જે સહયોગી છે એ સૌનો પણ હું અત્રેથી આભાર વ્યક્ત કરું છું. આ સફળ સ્પર્ધાના આયોજનમાં અમારા ટ્રસ્ટીગણ, અમારું કારોબારી સદસ્યો અને અન્ય લોકોએ અમને ખૂબ સહયોગ આપ્યો છે. બદલ સૌને ફરીથી હું પ્રમુખ તરીકે આભાર વ્યક્ત કરું છું.